વખતે મારે તમને કેવું છે, અને મહેનત અઘરી પણ છે, પણ આ અમારો જૂનો નિર્ણયાત લાગે છે. આગલા ભવનો રાજ્ય સમારોહ મુસ્લિમ સમાજ છે, અને દિનુભાઈ સોલંકી ત્યાં વાત કરેલી કે મુસ્લિમ સમાજમાં અમારી સાથે છે ભારતીય જનતા પાર્ટી ભેગો છે, એ જુદો ક્યારેય નથી થયો. એ ઉતરવા આવે 2008માં હું હીરા બાપાને ગુરુ અને હરમેશ આપણે જાણે અક્ષાન પૂરું કાઢ્યું છે અમુરુ બેસી ગરસાહેબ ને કે તેઓ પોતાનું પ્રાસંગિક ઉદબોધન. આપ સૌને નમસ્કાર. અત્રે સામાન્ય લોકો છે. ગીર સોમનાથ જિલ્લાના સફળ સુખામી એવા શ્રી મહેન્દ્રભાઈ, પૂર્વ આપણા સૌના વડીલ. ભૂતકાળમાં કઈ નથ્યું, ઘણું થયું છે. 1947માં આઝાદી મળી અને 47-63 વર્ષ સુધીમાં આ દેશનો હિન્દુ નહીં વિશ્વની અંદર 225 દેશ જે દેશો છે એમાં 25ની યાદી બહાર પડે છે કે કયા દેશની કેટલી પ્રગતિ. આ 63 વર્ષની અંદર ઇન્ડિયામાં ક્રમે પહોંચેલો આ દેશ નરેન્દ્રભાઈ મોદી 2014માં આવ્યા પછી 24 સુધીમાં 5મો ક્રમ લાવનાર કોઈ હોય તો એ નરેન્દ્ર મોદી છે. અને ખાતરી ને વિશ્વાસ સાથે તેમણે કહ્યું છે કે આવનારા 5 વર્ષની અંદર હું આ હિન્દુસ્તાન ને ત્રીજા ક્રમે લાવી અને જંપી એવી ખાતરી ને વિશ્વાસ તેમણે કર્યો છે. મિત્રો, ત્યારે તમને મારે એક જ વાત કરવી છે કે એમનું આયોજન હજી ચૂંટણી તો 4 જૂને પરિણામ આવશે. આવતા 100 દિવસ નો એને એજન્ડા ક્યાં કરી નાખ્યો છે? પેલી રચના ત્યાં ભેગી 100 દિવસમાં શું કામ કરવું એનો એજન્ડા ત્યાં થયો છે. ત્યારે મારે આપણે વાત કરવી છે કે આવા જે સક્ષમ નેતૃત્વ આ દેશને વર્ષો પછી મળ્યું છે એવા દેશના આપણા સક્ષમ નેતૃત્વને 2047માં આ દેશને વિકસિત દેશ તરીકે નહીં પણ હિન્દુસ્તાન એક બસ 225 દેશમાં 2047 સુધી આર્થિક નંબર 1 કરીને જમશે એવી ખાતરી ને વિશ્વાસ સાથે જયારે આગળ વધી રહ્યા છે. ત્યારે રાજેશભાઈ હું તમને વિશેષ કારણ કે એને પણ ઘણું બોલવું છે અદિતિનુભાઈ ને સાંભળવા, કારણ કે આમાં રવા અદિતિનુભાઈ સારું મને એવો ને ભારત માતા કી ભારત માતા કી વંદે માતરમ વંદે માતરમ. ધન્યવાદ. આજના સૌથી પ્રખ્યાત ચાણક્ય નીતિ, પણ હું એટલું ચોક્કસપણે કહીશ કે મારા નાની ઉંમરના 12 વર્ષના અનુભવમાં ચાણક્ય નીતિથી કોઈ ઉપર હોય ને તો એ દિનુભાઈ સોલંકી નીતિ. એવા મારા દિનુ કાકા જિલ્લાના અધ્યક્ષ મહેન્દ્રભાઈ, પૂર્વ મંત્રી આદરણીય જસા બાપા, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય બધા એવું વિચારતા હતા ત્યારે એમનું નામ ડિક્લેર થયું ત્યારે કે પ્રદ્યુમનભાઈ મહિને એકાદ વખત આવશે અને આ તો મારી કે પણ હું પ્રદ્યુમનભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે એમણે તમામ વિરોધીઓના મોઢા બંધ કરી અને આ વિસ્તારમાં લોકોની સુખે સુખી અને દુઃખે દુઃખી એમનો મંત્ર સાર્થક કરતા એવા પ્રદ્યુમનભાઈ વાજા.
મારા ભાઈ, મોટા ભાઈ શિવાભાઈ, કિશોરભાઈ, દિલીપભાઈ, પીએસ ટોડિયા, સુભાષભાઈ, માનસિંહભાઈ અને તાલુકા ભાજપ પ્રમુખ, હમણાં જેમણે આપણે સૌનું સ્વાગત કર્યું એવા ભગુભાઈ પરમાર, મંચ ઉપર ઉપસ્થિત સૌ સન્માનની આગેવાનો, આદરણીય હરિકાકા, આદરણીય મનુભાઈ, આપ સૌ મોટી સંખ્યામાં પધારેલા ભાઈઓ તથા બહેનો, મારે આજ વિશેષ નથી કેવું, પણ મારા જીવનમાં મારા રાજનીતિ જીવનની શરૂઆતમાં કોડીનાર કરતા દિનુભાઈ સોલંકીનો ખૂબ મોટો ફાળો છે. 2009 એ સંસદની ચૂંટણી લડવા આવ્યા. 2008 હું હીરા બાપાને ધરારથી ભાજપમાં પ્રવેશ મેં કરાવડાવ્યો. 2009 લોકસભાની ચૂંટણી આવી અને એ સમયે અમારા જે 7 ગામ આવતા હતા એ સોમનાથ વિધાનસભામાં આવતા અને એ સમયે કટોકટી ઉમેદવારો વચ્ચે હતી અને ત્યારે અમારા 7 ગામમાંથી 4,546 મતની લીડ એ દિનુભાઈ સોલંકી. એ પછી એ સંસદ સભ્ય થઈ ગયા અને એક દિવસ એ માંગરોળ જતા હતા અને માંગરોળ જતા જતા ઘરે ફોન આવ્યો કે દિનુભાઈ આવે છે. એટલે મેં કીધું મોટા બાપા હોઈ ગયા, મને કે મને બધી ખબર છે, હું અહીં પહોંચી ગયો ઘર પાસે, તમે ક્યાંક આવી ગયો. અને પહેલી વખત હું એમને રૂબરૂ મળ્યો અને તે દિવસે એમને હીરા બાપાને એવું કીધું કે હીરાભાઈ આ છોકરો કોણ છે? તો કે મારા ભાઈ, નાના ભાઈ નો દીકરો છે. તો કે આને મને આપી દો, હું આ 2012 ધારાસભામાં એને ધારાસભ્ય બનાવી દઉં. અને 2012 હું ધારાસભ્ય થયો નાની ઉંમર. ત્યારબાદ 14 લોકસભાની ચૂંટણી આવી અને એ સમયે મારે ચૂંટણી લડવી નથી, મારું બીપી હાઈ થઈ ગયું અને અચાનક એ ચૂંટણી મને લડવાની. મને ગભરામણ થતી હતી, રાતના 1.5 વાગે એસ્પિરિન ગોળી લઈને આવ્યા અને રાતના મને કે કાંઈ ચિંતા કરમાં, ચૂંટણી આપણે આરામથી જીતી જઈશું અને હવે બીપી થાય સામેવાળાના હાય, એટલે તું ચિંતા કર. 2019 ટિકિટ કોને આપવી કોને નહીં બધા વિચાર કરતા હતા અને મને એક દિવસ ફોન આવ્યો એમનો કે તું ક્યાં છે? તું ને જસા બાપા બંને કોડીનાર આવી જુ. અને એ સમયે કદાચ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે તો જાહેરાત નથી કરી, પણ અહીંયા કોડીનારમાં 2019 ફટાકડા ફોડીને મને હાર પહેરાવી અને મને ઉમેદવાર તરીકે જાહેર. એવી રીતે જયારે આ 2024 લોકસભાની ચૂંટણી આવી અને લોકસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર શરૂ થયો, વધારે દિવસો હોવાને કારણે ઉત્સાહ નહોતો થતો, પણ જયારે કોડીનાર જિલ્લા પંચાયતની સીટથી શરૂઆત થઈ, કોડીનાર ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ થયો અને ત્યારથી 2024 જુનાગઢ લોકસભામાં 5,00,000 લીડનો પાયો એ કોડીનારના પ્રવાસથી અને સમગ્ર જિલ્લામાં, બંને જિલ્લામાં એક વાતાવરણ બનતું થયું અને આજે
જયારે હું કોડીનારમાં આવતો હતો રસ્તામાં મને અહીંયાથી વિડીયો મોકલાવતા હતા, એ ચિત્ર જોઈને પણ હું કલ્પના નતો કરી શકતો. કદાચ હું એ કલ્પના કરું અને કરી તો પણ અહીંયા આવી અને મારી કલ્પના એટલા માટે ખોટી પડી કારણ કે મેં જે દ્રશ્ય વિચાર્યું હતું એના કરતા પણ અદભુત દ્રશ્ય ન ભૂતો ન ભવિષ્ય કોડીનારના ઇતિહાસમાં. કદાચ હું એમ કહીશ કે મેં 2009 નું વિજય સરઘસ કોડીનારનું નતું જોયું, પણ આજે જાણે કે એમનો દીકરો સાંસદ થઈને કોડીનારમાં આવ્યો હોય એવી રીતે કોડીનારની એક એક ગલીઓમાં વિજયનો ડંકો વગાડવા માટે જયારે દિનુકાકાએ આ શરૂઆત કરી છે, હું કાયમી માટે અહીંયાથી હું સાક્ષી બનીને કહું છું, ભવાની માતાજીની સાક્ષી એ કહું કે એમનું જે વિઝન છે, એમના જો વિકાસનો વિચાર છે, એમને કાયમી મારા જીવનનો મંત્ર બનાવી અને આવનારા 5 વર્ષમાં ગીર સોમનાથ અને જૂનાગઢના વિકાસમાં એમના અનુભવનો ઉપયોગ કરી અને આ વિસ્તારના વિકાસમાં હું એમના પથરેખા ઉપર ચાલવાનું હું તમને વચન આપું. મેં કીધું એમ કે 12 વર્ષમાં નાની ઉંમરમાં ઘણા અનુભવો થયા અને 12 વર્ષમાં ઘણા એવા નેતાઓ પણ જોયા. મેં કીધું એમ કે એક વખત નક્કી કરી લે ત્યારે ગમે એવો ગિરનાર જેવો પડકાર હોય ને તો એને પણ પાર કરવાની તાકાત એ દિનુભાઈ સોલંકીમાં. અને ચોક્કસપણે કહીશ કે રાજા તો બધા બની શકે પણ રાજા બનાવવાની તાકાત હોય ને તો એ દિનુભાઈ સોલંકીમાં. અને એની શરૂઆત આજે બધા વિચારતા કે 5 લાખની લીડ પાર કરવી એ જૂનાગઢ લોકસભામાં ખૂબ મોટો પડકાર છે, પણ આજે કોડીનારની રેલી અને આ સભા બતાવી રહી છે કે 5 લાખ નહીં પણ જસા બાપાએ કીધું એમ 5,51,000ની પ્રચંડ શરૂઆત કોડીનારમાં થઈ છે. અને હું એના માટે એક શબ્દ બોલી અને મારી વાત પૂરી કરીશ કે ધીરુભાઈ સોલંકી કાલે પણ રાજા હતા, આજે પણ રાજા છે અને આવતીકાલે પણ રાજા રહેવાના છે. આપણા વર્તમાન સાંસદ અને ભાવિ સાંસદ ભાઈ શ્રી રાજેશભાઈ, મુરબ્બી શ્રી જસાભાઈ, આ વખતે મારે તમને કેવું છે અને મહેનત અઘરી પણ છે પણ આ અમારો જૂનો નિર્ણય લાગે છે આગલા ભવનનો રાજ્ય સમારોહ. હું એને માત્ર સાંસદ માટે મહેનત નથી કરતો ભાઈ, તમને કહું આ ત્રીજી વારી થાય છે એટલે આપણો હક ઉભો થાય છે માંગવાનો. શું માંગુ ને તમને કોઈને ખબર નહીં હોય, રાજેશ પણ હસતો હતો કે આ ખોટે ખોટી વાતો કરે છે, પણ એ વખતે પણ અમે જ એના શરૂઆતમાં એના પાયાથી લઈને આવડો મોટો છોડ ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવનારો એક વટવૃક્ષ તરીકે ઉભરીને આવ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં પાર્ટીમાં મેં મારા માટે નહીં માંગ્યો હોય પણ અમે બધા જ લોકો વધુમાં વધુ મહેનત કરીને
એને આપણે આ વખતે જે છે હોતો એનાથી પણ ઉપર લઈ આવવાનો છે. આ સંકલ્પ કરવા માટે હું તમને કહું છું, માત્ર તમે કોઈ પણ વાતમાં આવ્યા વગર, જ્ઞાતિ જાતિના વાત વિવાદ જોયા વગર, આપણા વિસ્તારના વિકાસ માટે આપણને આજ દિવસ સુધી જે નથી મળ્યું એ મેળવવા માટે આપણે મહેનત કરવાની છે. માત્ર આપણો વિસ્તાર એવો છે, તમને હું કહું ને, ખાલી રાજેશભાઈ આ વિસ્તારની શેની ચિંતા કરી છે એની હું તમને કામ તો ખૂબ કર્યા છે, ખૂબ કામ કર્યા છે મિત્રો. મૂળ દ્વારકા હોય, કોટડા બંદર હોય, માઢવાડ બંદર હોય, આપણા તાલુકાનો આખો દરિયા કિનારામાં એમને ખૂબ ચિંતા કરીને ખૂબ કામ કર્યું છે, જે તમને આવતા દિવસોમાં દેખાશે. એનાથી પણ હું આગળ વધી તમને કહું, ખાલી એક નાનકડી વાત કહું કે એને આપણા વિસ્તારના એકદમ છેવાડાના અતિ પછાત વિસ્તાર એવું માઢવાડ, વેલણ, કોટડા આ ત્રણ ગામની જૂથ ગ્રામ પંચાયત છે. અને ચિંતા કરી છે આપણા વિસ્તારના લોકોની. શિક્ષણ કે તો કોડીના તાલુકો ખૂબ ગાયકવાડી તાલુકો છે એટલે આગળ હોય, પણ હમણાં જ આપણે વેલણ ઉપરને સરકારી માધ્યમિક શાળા 5 કરોડ રૂપિયાને ખર્ચે એ મંજૂર બી થઈ ગઈ, એનું ટેન્ડર બી બહાર પડી ગયું અને 7મી આપણે પરિણામ જાહેર થાય ત્યારે આપણે ભાઈ રાજેશભાઈ અને પ્રદ્યુમનભાઈને સાથે રાખીને આપણે વેલણ હાઈસ્કૂલનું ઉદઘાટન પણ કરવાનું છે. આ ચિંતા સર્વાંગી વિકાસની છે. આપણા વિસ્તારમાં બબ્બે આઈટીઆઈ, હું શિક્ષણની વાત વધારે કરીશ તમને, આ બધું ભારતીય જનતા પાર્ટીના કારણે થયું છે. આપણા વિસ્તારનો વિકાસ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે ભારતીય જનતા પાર્ટીએ કેટલું યોગદાન આપ્યું. અમને બધાને તો આજે એમ થાય કે ખાલી એકાદી વખત કોઈને કઈ આપ્યું હોય ને તો પણ માણસો પાર્ટી ફૂટતા નથી. મને 3 વખત ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીએ બનાવી, 4થી વખત મને સંસદ સભ્ય પાર્ટીએ બનાવી. સંસદની ચૂંટણી વખતે મારે તમને વાત એટલા માટે કરી છે કે આપણી ઉપર ચોરવાનું અહેસાન છે. મેં ગયા વખતે પણ રાજેશભાઈની એ વખતના કોંગ્રેસના ઉમેદવારની વાત કરી હતી કે એમના મોટા બાબા હીરાભાઈ અને અમે બધા સાથે કોલેજમાં વેળાવળ ભણતા. તમે માનશો નહીં મિત્રો, થોડાક જ ગામડા એ વેરાવળ સીટના ચોરવાડમાં આવતા હતા, પણ ત્યાં પણ મને એકાદ બે વખત જવું પડ્યું, બાકી સંપૂર્ણ કામ હીરાભાઈએ અને એમના પરિવારના યુવાનો અને વડીલોએ ઉપાડી દીધું. હું આ વાતની યાદ તમને એટલા માપું છું કે આ તો જે કામ કરે છે એને કામ કરવાની આપણે તક વધારે આપવી જોઈએ. શું કામ હવે એને બોલાને ખબર પડી ગઈ લાગે કે આ બોલવાનો થયો કરવાનું ગરું પણ આવતા. આ વિસ્તારના વિકાસ માટે તમને બધાને કહું છું કે આપણી ખાંડ ફેક્ટરી માટે હું ક્યારેય બોલતો નથી, ખાંડ ઉદ્યોગ માટે હું ક્યારેય બોલતો નથી, પણ હું તમને એટલી ખાતરી આપું છું કે આ કામ માટે છેલ્લા ઘણા સમયથી રાજેશભાઈ પ્રશ્ન ગ્રસ્ત રહી છે. આપણા તાલુકાના બધા આગેવાનો દિલ્હી ગયા ત્યારે પણ રાજેશભાઈને મળ્યા અને આપણે આ સુગર ફેક્ટરી વહેલી ચાલુ થાય એના માટેના સરકારમાં એમને તમામ પ્રયત્નો કર્યા. હું તમને આગળ વધીને ખાતરી આપવા માંગુ છું કે આપણા વિસ્તારના વિકાસ માટે ક્યારેય પણ મિત્રો હું તમને બીજું કાંઈ નથી કહેવા માંગતો. આ લોકોએ કરેલી કામગીરી તમે જુઓ, વિકાસની બાબતની વાત કરી એમાં કઈ જ્ઞાતિ જાતિનો કોઈ ભેદભાવ છે. આપણે દવાખાનામાં જવું હોય તો હવે તમને કહીને એમ લાગે છે કે મારે વિઘો ક્યાંય મૂકવી પડશે, ગીર હોય લાગે છે શું કામ?
બધા સમાજને આ લાભ મળે. તમે જો કે માણસોને અહીંયા મકાન નહોતા, કોડીનાર જેવડા નાનકડા શહેરમાં 512-312 આટલી આટલી સંખ્યાના મકાનો સરકાર પબ્લિક આપવા જોઈએ, એમાં ક્યાં તમામ સમાજને મળે છે? હું એવી વાતો તો ભણાવું ને તો આપણે હવારમાં કૂકડો બોલી જાય આટલા કામ છે. પણ તમને હું એટલા માટે કહું કે આપણે આપણા વિસ્તારના વિકાસ માટે જો સૌથી સારા રાજકીય પુરુષ હોય તો એ ભાઈ શ્રી રાજેશભાઈ આપણા ભાગમાં છે, સાથે પ્રદ્યુમનભાઈ પણ આપણા ધારાસભ્ય છે. આ બંનેની જોડીને આપણે બરાબર કામે લગાડીને આપણે આપણું ખેતર ખેડીએ ને, તેમાં તમારે જે બોલ નાખો એ ફેલ ન થાય. ખરેખર તમને કહું છું મિત્રો, આપણે આ વિસ્તારમાં ઘણું કરવું છે. મિત્રો, મને તમારા બધાનો સાથ એટલા માટે જોઈએ છે કે મારે ખાંડ ઉદ્યોગને ફેક્ટરીને ચાલુ કરવી છે, અહીંયા મારે દૂધ સંઘને કાર્યરત કરવો છે. આ વિસ્તારના એક એક ખેડૂતને મારે દૂધની સફેદ સમૃદ્ધિથી તરબતર કરવા છે. કામ એમની પાસે મારે લેવાનું છે. તમે મારા ઉપર અપેક્ષા રાખો તો મારે લગાડવા તો એ બહેને જ કામે પડશે. હવે આપણો એક પણ આંકડો તૂટે નહીં. આપણે ગ્રામ પંચાયત થી લઈ અને સંસદ સુધીનો આપણો આંકડો તૂટવો ના જોઈએ. અને એવો મજબૂત આંકડો કે આપણે ગમે ત્યાં ગાંધીનગર જઈએ કે દિલ્હીમાં જઈએ તો આમ ટેબલ ઠોકીને કહી શકીએ કે અમે પણ આ વિસ્તારમાં 5 લાખ થી ઉપર મતથી અમે અમારા ઉમેદવારને જીતાડો, અમારા કામ કરો. હું તમને એટલા માટે કહું, આપણે રાજેશભાઈને ખાતરી આપીએ કે પ્રદ્યુમનભાઈ તો તમારા બધા માટે પણ અજાણ્યા હતા, પણ તમે એવડો મોટો વિશ્વાસ રાખીને એમને તમે 20,000 મતની લીડ આપી. જ્યારે રાજેશભાઈ તો આપણે 10 વર્ષ પૂરા કરીને આજે માણસ એમ કે એન્ટી પ્રાર્થના કરીએ કે એને એવી શક્તિ અને એવો હદ અને હોદો અને પદ આપે કે આપણા સમગ્ર જૂનાગઢ લોકસભાની સીટના તમામ વિસ્તારને એ સોને કંડારી છે. મિત્રો, યાદ રાખજો, હું તમને એક વડીલ તરીકે ને તમારા રાહબર તરીકે તમને સલાહ આપું છું, કોઈ પણ જાતની વાત આવે, જ્ઞાતિ જાતિની વાત આવે, પાછલા દિવસોમાં કોઈએ પણ નાની મોટી ભૂલ આપણા ભાઈએ પણ કરી હોય, આપણે બધા એને માફ કરીને આપણા ભાઈ ગણીને મતદાનના દિવસે આપણી સાથે તમે લગાવી. હું તમને બધાને કહું, બીજી તારીખે નરેન્દ્રભાઈ અહીંયા આવે છે ત્યારે હું તમને બધાને કહું છું કે સમગ્ર જૂનાગઢની સીટમાંથી સૌથી વધુ નરેન્દ્રભાઈને આપણા વિસ્તારનું કમળ આપવા જવા માટે આપણા તાલુકાની સૌથી મોટી સંખ્યામાં લોકોએ જવાનું છે. મિત્રો, જવા માટેની તમામ વ્યવસ્થાની જવાબદારી અમારી લોકોની છે. કોડીનાર ભારતીય જનતા પાર્ટીની ટીમ આપણી ઓફિસનો જે જે ગામમાં જે જે લોકોને જે વાહનની સગવડતા જોતી હોય એ તમામને પૂરું આપણા કોડીનાર ભારતીય જનતા પાર્ટીનો કાર્યાલય થશે. મિત્રો, તમને બધાને કહું કે તમે વેપારી ભાઈઓ પણ અહીંયા છે, શ્રમિક ભાઈઓ પણ છે, ખેડૂત ભાઈઓ પણ છે. તમારા બધાનો એક અભિગમ એવો છે કે આપણા આગેવાનો મજબૂત છે ને આપણે બહાર નીકળવાની હું ચિંતા છે, એ બધું કરશે, બરાબર કરશે. પણ મિત્રો, અમને તમે છે ને તમે આજે અહીંયા આવ્યા તો અમને બધાને કેટલો ઉત્સાહ થયો. તમને બધાને હું વિનંતી કરું છું કે તમે બધા પણ ઓડીના આવો, તમારું કામ પતાવી અને 5 મિનિટ 15 મિનિટ 1/2 કલાક કાર્યાલયની મુલાકાત ચોક્કસ લેવાની. આપણે આ બધા આ ક્રમ 7મી તારીખ સુધી એક ધારો જાળવી રાખો. બોલ બોલ મારું ભાઈ, ન્યાથી બોલ, ન્યાથી બોલ, ન્યાથી બોલ. જે લોકો પોતાનું સ્ટોર નથી કરતા જમવા માટે,
હવે એ લોકોને બહુ તકલીફ પડી, પણ એમાં એક મરીન એન્જિનિયર ફિલ્ડ, જયારે કે મરીન ડિપાર્ટમેન્ટે એના ઉપર એક વિડીયો બનાવ્યો, એ વિડીયોના લીધે એ મુજબર કરીને એઝ અ ફિશરમેન નોટી. અમારો આખું વર્ષ કોઈ દિવસ ધંધો ન થતો. એનું કારણ છે કેમ કે તારા ગામમાં મળે ખૂબ સારી વાતોમાં આપણે વાત કરી. મિત્રો, હું તમને બધાને પણ કહું છું કે હવે આપણે સમય બી પૂરો થતો જાય છે, વાતો કરવી હોય તો આપણે ઘણી બધી કરશું. હું તમને બધાને ફરી વખત કહું છું કે અહીંયા ઘણી આઈટમો રખડે છે તાલુકામાં. લંગડી તંગડી મંગડી બધી બંગડી બધા રખડે. યાદ રાખજો, એ માત્ર ભારતીય જનતા પાર્ટીને અને કામ કરનારા આગેવાનોને પાછા પાડવા માટે એક જ ધ્યેય કરે છે કે આ વખતે ગમે એમ કરીને કોડીનાર તાલુકાની લીડ ઓછી કરો, એટલે નબળું કોનું દેખાય? કોડીનાર ભાજપનું. હવે એને સારું દેખાડવું કે ખરાબ દેખાડવું એ તમારા હાથમાં વાત છે. અને બધી વેલ્યુમાં નજર રાખજો, આ ભૂંડિયાઓ વેલ્યુમાં માથા મારીને ન કરી જાય. ગામે ગામ ચોકીદારી રાખજો, તમારા મોબાઈલ ને વિડીયો ચાલુ જ રાખવા. કોઈ પણ ભાજપ વિરોધી પ્રવૃત્તિઓ કરે, પછી દીનુ કરે તો દીનુ, મહીભાઈ કરે તો મહીભાઈ, જીશાનભાઈ કરે તો જીશાનભાઈ, ભગુભાઈ કરે તો ભગુભાઈ, વિડીયા કરી લેજો વિડીયા. હમણાં કાલે બધી દુલાણા ભેગે થયા હતા ક્યાંક ખાવા પીવામાં, ત્યાં અંધારામાં એક કલાક ચર્ચા કરી, બધા વિડીયો બધું આવી જાય. આમાં હું એને એમ કે હું મારા રહું છું હમણાં, તો મને કલાક એક કલાક થી ખબર પડે ત્રિપુટી ને ચોપટી ને જે કરવા હતા ને ગઈ વખતે થોડા ઘણા ખેલ કરી ગયા હતા, પણ આ વખતે તો પાકો બંદોબસ્ત કર્યો છે. એટલે આ બધાને કહું છું કે બીજી તારીખે વધુમાં વધુ સંખ્યામાં આપણે આપણા વડાપ્રધાનશ્રી નું અભિવાદન અને એનું સ્વાગત માટે આપણે જુનાગઢ જવાનું છે. 7 તારીખે ગમે તેવું કામ છોડીને પોતે તો મતદાન કરશે, પણ ગામમાં તમામ લોકોની પાસે લઈને આજથી તમારા મિત્રો સંબંધીઓ જે પણ હોય ને, અને આપણે બધા તમે જે અમે હરીફાઈની વાત કરીએ છીએ એમ હું નહીં, પણ 4 તારીખે તમારી મતપેટી ખુલે ત્યારે સમગ્ર દુનિયા જોવી જોઈએ કે કોડીનાર એટલે ભાજપ, ભાજપ એટલે કોડીનાર. આવું કરી શકાવો અને અમને તમારા સદાય ઋણી બનાવો એવી પ્રાર્થના સાથે વિનંતી છું. વંદે માતરમ, ભારત માતા કી જય. હવે પછી ભારતીય મહેમાનો આવ્યા છે એના માટે એક કાઉન્ટર બાકી રાખજો. ગામડાના આપણા વડીલો